नमस्ते, धोरण दस विषय गणित चैप्टर नंबर बे बहुपदियों में स्वाध्याय नंबर 2.3 नो दाखला नंबर 2 लईए छीए। सूचना आपेली छे नीचे आपेल बहुपदियों बे बहुपदियों पैकी बीजी बहुपदी ने प्रथम बहुपदी वड़े भागीने चकासो के प्रथम बहुपदी बीजी बहुपदीनो अवयव छे के नहीं। અહીં આપણને દાખલા નંબર 1માં રકમ આપેલી છે ટી વર્ગ ઓછા 3, બીજી બહુપદી આપેલી છે આપણને 2×t^4 + 3×t^9 - 2×t^2 - 9×t^12। તો અહીંયા જે બે બહુપદી આપેલી છે એમાં વધુ ઘાતવાળી બહુપદી બીજી છે જેને આપણે ભાજ્ય કહેશું, અને ટી વર્ગ ઓછા 3 છે એને આપણે ભાજક કહેવાનો રહેશે। તો આપણે એ રીતના ભાગાકાર છે એ શરૂ કરવાનો રહેશે। અહીંયા આપણને આપેલું છે ટી વર્ગ ઓછા 3, ભાજક બહુપદીમાં ટીવાળું પદ નથી એટલે 0 સહગુણક સાથે આપણે ઉમેરેલું છે। પહેલું પદ આપેલું છે 2×t^4, ટીની ચાર ઘાત કરવા માટે ટી વર્ગને ટી વર્ગ સાથે ગુણાકાર કરીએ તો ટીની ચાર ઘાત થાય। વધુમાં સહગુણક આપણે 2 લેવાનો છે એટલે આપણે ભાગ ચલાવશું 2×t^2, ગુણાકાર કરશું તો ટી વર્ગ ગુણ્યા 2t^2 બરાબર 2×t^4, 0 સાથે ગુણાકાર 0t³, અને −3×2t^2 કરશું એટલે −6t^2 આવશે। ત્યારબાદ બાદબાકી માટે નિશાની ચેન્જ કરીએ, પહેલાંની ઋણ થશે બીજાની ધન અને માઇનસ થશે ત્યાં નિશાની આવશે ધન। સૌપ્રથમ પહેલું પદ −2t^4 - 2t^4 જે કેન્સલ થશે, 3માંથી 0 જશે તો 3 જ આવશે, −2 - 6 એટલે કે 6માંથી 2 જશે તો −4t^2 રહેશે। ઉપરથી પદ ઉતારીએ છીએ −9t। ત્યારબાદ આપણું પદ આવ્યું 3t³, 3t³ કરવા માટે આપણે ટી વર્ગને ટી વડે ગુણાકાર કરવો પડે। સહગુણક 3t³ કરવા માટે આપણે અહીંયા −3t વડે ગુણાકાર કર્યો તો જવાબ મળ્યો આપણને t² × 3t કરશું એટલે 3t³ થશે। બીજું પદ 0×3t એટલે 0t², ત્રીજું પદ −3×3t એટલે કે −9t। બાદબાકી કરવા માટે નિશાની ચેન્જ કરીએ છીએ, પહેલાંની ઋણ બીજાની પણ ઋણ અને ત્રીજાની ધન। પહેલું પદ 3t³ કેન્સલ થશે, બાકી વધશે 4t² - 0t², જવાબ 4t² આવશે। અહીં −9t + 9t એક ધન અને એક ઋણ પદ, જવાબ 0t આવશે। ઉપરથી આપણે પદ ઉતારવાનું રહેશે −12। તો અહીંયા સૌપ્રથમ પહેલું પદ છે 4t², 4t² કરવા માટે આપણે ટી વર્ગને −4 વડે ગુણાકાર કરશું એટલે કે ભાગફળમાં આવશે −4, ગુણાકાર કરતાં જવાબ મળશે 4t² + 0t - 12। નિશાની ચેન્જ કરીએ છીએ, ત્રણેયની ઋણ થશે, પહેલાં પદની નિશાની ઋણ આવશે, બીજા પદની પણ ઋણ અને ત્રીજા પદની નિશાની આવશે ધન। તો આ રીતના −4×t² - −4×t² કેન્સલ થશે, 0t² તો જવાબ 0 જ આવશે, −12 + 12 જેનો જવાબ પણ 0, એટલે કે અહીંયા શેષમાં 0 આવે છે। આપણને જ્યારે ચકાસવાનું કીધું છે કે અવયવ છે કે નહીં, જ્યારે આપણને શેષ 0 મળે ત્યારે એ બહુપદી બીજી બહુપદીનો અવયવ થશે, એટલે આપણે કહી શકશું કે અહીં શેષ 0 હોવાથી t² - 3 એ આપેલ બહુપદીનો અવયવ છે।